तो आ तरफ एक दुखद समाचार सामे आवी रह्या छे। दिग्गज गायिका लता मंगेशकर के जेमनुं निधन थयुं छे। तमने जणावी दईए के मुंबईनी ब्रिज कैंडी हॉस्पिटल में आईसीयू में तेओ दाखल हता अने घणी लांबी बीमारी बाद हवे तेमनुं निधन थयुं छे। मुंबईनी ब्रिज कैंडी हॉस्पिटल में तेमनी सारवार चाली रही हती। गईकाले जेवा अपडेट मळ्या हता कि तेओ वेंटिलेटर पर छे। न्यूमोनियाना कारणे लता मंगेशकर ने वेंटिलेटर पर राखवामां आव्या हता, परंतु 92 वर्षनी वये हवे आखरे तेमनुं निधन थयुं छे, जे खूब ज दुखद कही शकाय। ए युगनो अंत आव्यो छे के जे सूर जे अवाज એ બોલિવૂડમાં એક ઓળખ આપી હતી। વધુમાં તમને જણાવી દઈએ કે સ્વરની કોકિલાના લોકપ્રિય લતા મંગેશકરના અવાજ અને તેમના ગીતો આજે પણ આજની જનરેશન પણ ભૂલી નથી શકી। ત્યારે આ દિગ્ગજ ગાયિકા કે જેમનું નિધન થયું છે, 7 દાયકા સુધી ફિલ્મોમાં પોતાના અવાજથી જાદુ કરનારા લતા મંગેશકર કે જેઓ દીદીના નામે પણ ઓળખાતા હતા, તેમને દુનિયાને અલવિદા કહી દીધું છે। લતા મંગેશકરજીના અવાજમાં એટલી મીઠાશ હતી કે તેને કોઈ પણ સાંભળે પોતાના દુઃખ અને પોતાની જ એક દુનિયામાં ખોવાઈ જાય। આજે પણ તેમના ગીતોનો જાદુ અકબંધ છે, પરંતુ આ બોલિવૂડ માટે ખૂબ શોકગ્રસ્ત સમાચાર, કેમ કે એ યુગનો અંત આવ્યો છે જે અવાજ, જે સૂર અને જે સંગીતે બોલિવૂડમાં એક ઓળખ આપી હતી। તેમના ગીતો આજે પણ લોકો યાદ કરે છે। 13 વર્ષની ઉંમરે લતાજીએ શરૂ કરી હતી કારકિર્દી અને 1941માં તેમણે પ્રથમ તેમનું જે ગીત હતું તે રેકોર્ડ કર્યું હતું। ઘણા બધા એવા સુપરહિટ સોંગ કે તેમણે આપ્યા છે। તમને જણાવી દઈએ કે 2019માં પણ તેમણે એડમિટ કરવામાં આવ્યા હતા અને તેઓ 28 દિવસ સુધી એડમિટ રહ્યા હતા અને ગઈકાલે પણ અપડેટ સામે આવ્યા હતા કે તેઓ વેન્ટિલેટર પર છે। પરંતુ અત્યારે આ સૌથી દુઃખદ સમાચાર કહી શકાય કે ભારત રત્નથી સન્માનિત દિગ્ગજ ગાયિકા લતા મંગેશકરનું 92 વર્ષની વયે નિધન થયું છે। તેમનો જે અવાજ, તેમના જે સૂર, તેમની જે ગાવાની કળા, જે આજે પણ બોલિવૂડના ઉભરતા જે સિંગરો છે તે અપનાવે છે અને પોતાનું બેસ્ટ આપે છે, પરંતુ હવે એ બોલિવૂડમાં એ યુગ સમાપ્ત થઈ ગયો છે। અને આજે સૌથી આ દુઃખદ સમાચાર બોલિવૂડ માટે, કેમ કે 80s દાયકાની જો વાત કરીએ તો સૌથી વધારે સુપરહિટ સોંગ દિગ્ગજ ગાયિકા લતા મંગેશકરજીના હતા, જે હવે આપણી વચ્ચે નથી રહ્યા। એ યુગ કે જેનો અવાજ, સૂર અને સંગીત જે હજુ પણ આપણા કાનોમાં જ ગુંજ્યા કરે છે, તે પ્રસિદ્ધ ભારત રત્ન ગાયિકા લતા મંગેશકરનું નિધન થયું છે, જે હવે આપણી વચ્ચે નથી રહ્યા। 2001માં તેમને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા। લતાજીને સંગીતની દુનિયામાં 80 વર્ષ થઈ ચૂક્યા હતા અને હજુ પણ તેઓ પોતાની સંગીતને લઈને ખૂબ જ ઉત્સાહિત જોવા મળતા હતા। પરંતુ જે ચેપ લાગ્યો તે બાદ તેમને ન્યુમોનિયા થયો, તે બાદ તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા અને ત્યાં તેમની તબિયત લથડી હતી। પરંતુ આજે બોલિવૂડ માટે સૌથી શોકગ્રસ્ત સમાચાર કે દિગ્ગજ ગાયિકા, ભારત રત્નથી સન્માનિત દિગ્ગજ ગાયિકા લતા મંગેશકર કે જેઓ હવે આપણી વચ્ચે નથી રહ્યા। આરે વાલા કલ આયેગા એ ગીત હજુ પણ યાદ છે, અનેક એવા ગીત છે। અમિતાભ બચ્ચનની ફિલ્મના ગીત લઈ લો, જે હજુ પણ લોકોના કાનમાં સંભળાતા હોય છે। હજુ પણ એ 80s સોંગ જે આજની જનરેશન નથી ભૂલી શકી, તેવા પ્રસિદ્ધ ભારતરત્ન ગાયિકા લતા મંગેશકરજી, જેઓ હવે આપણી વચ્ચે નથી રહ્યા, તેમની દુનિયાને અલવિદા કરી દીધું છે। 1989માં તેમને દાદા સાહેબ ફાળકે એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા। પરંતુ અત્યારે બોલિવૂડ માટે આ ખૂબ જ દુઃખદ સમાચાર, થોડા સમય પહેલાં જ્યારે તેઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા, તેમને ચેપ લાગ્યો હતો અને તે બાદ તેઓ સાજા પણ થઈ ગયા હતા અને તેમને ઘરે રજા પણ મળી ગઈ હતી, પરંતુ ન્યુમોનિયાના કારણે તેમની તબિયત ફરી લથડી હતી। रखा गया था और वेंटिलेटर पे उन्हें सांस लेने में तकलीफ हो रही थी, जिस वजह से उनका फिर से इलाज शुरू हुआ था। लेकिन कल रात को एक उम्मीद की किरण फिर से आई थी, जब आशा भोसले यहां से निकली, उन्होंने कहा कि उनकी तबीयत में सुधार है।
लेकिन अभी 8:12 पे अंदर से ये खबर आ रही है उन्होंने अंतिम सांस लिया, उनका निधन हो चुका है। बहुत अग्रेसिव थेरेपी चल रही थी अखिलेश, जरा और जानकारी भी दे, क्योंकि आपने तो आशा भोसले का भी जिक्र किया, इसके अलावा और भी बहुत सारे लोग जो मुलाकात लगातार लता दीदी से अंदर जाके कर रहे थे, जैसे कि राजेश टोपे ने जब ये कहा था कि आंखें खोली थी लता दीदी ने और वो रिस्पॉन्ड कर रही है, ऐसे में ये अचानक से खबर आ जाना दुखदायी तो है ही, लेकिन जो उम्मीद लोग कर रहे थे वो उम्मीद अब पूरी तरह से खत्म हो चुकी है। जी बिल्कुल, देखिए उम्मीद पूरी खत्म हो चुकी है क्योंकि 29 दिन हो चुके थे, उनकी उम्र करीब 93 वर्ष की थी लता दीदी, और जिस तरह से वो 28 और 29 दिन पहले उन्हें यहाँ एडमिट किया गया था, लगातार डॉक्टर की निगरानी में थे, शुरू से ही उन्हें आईसीयू में रखा गया था, उन्हें निमोनिया भी हो गया था, कोविड भी हुआ था, इन सभी चीजों से थेरेपी उन्हें दी जा रही थी। अखिलेश मैं लौटूंगी आपके पास, और स्वर कोकिला लता दीदी की हम बात कर रहे हैं, उनकी आवाज इस वक्त भी हमारे कानों में गूंज रही है, बात हम आगे भी करेंगे, लेकिन उससे पहले लता दीदी के एक गाए हुए गीत के जरिए उनको याद कर लेते हैं। तो अनेक सुपरहिट सॉन्ग तेमने आप्या छे, हम आपके हैं कौन थी लईने डीडीएलजे ना गीत के मेरे खाबों में, साथे साथे दीदी तेरा देवर दीवाना जे हालमा पण ट्रेंडिंग मा छे, आ बधा सॉन्ग के जेवो आप्या छे, हो गया है तुझको तो प्यार सजना जे हजु पण ट्रेंडिंग मा छे आजना युवानों मा जे खूब ज लोकप्रिय छे, अने श्रेष्ठ गायिका बदल तेमने भारत रत्न एवोर्ड थी पण नवाजवामां आव्या हता, संगीत क्षेत्रे योगदान बदल तेमने घणा पुरस्कारों पण मळ्या हता, परंतु न्यूमोनियाना पगले तेओ वेंटिलेटर पर हता, तेमनी तबियत लथड़ी पड़ी हती अने आखरे तेमने दुनिया ने अलविदा कह्यु छे, अने प्रसिद्ध भारत रत्न दिग्गज गायिका लता मंगेशकर जी के जेओ हवे आपणी वच्चे नथी रह्या, हवे बॉलीवुड माटे आ खूब शोकनो माहोल हशे, केम के ए अवाज, ए सूर अने संगीत के जेनो अंत आवी गयो छे, जे अवाजे बॉलीवुड एक नवी ओळख आपी हती, जेना द्वारा एक्ट्रेस खेलती हती तेवो कहेवामां आवे छे, के ज्यारे लताजी पोताना सूर ए संगीतमां नाखता हता, पोतानो अवाज ए संगीतमां अने गीतमां नाखता हता, त्यारे प्रफुल दवे आपणी साथे जोडाय छे। प्रफुल जी, खूब दुखद समाचार, केम के ए अवाज, ए सूर अने संगीतनो हवे अंत आवी गयो छे, जेने 80s ની હિરોઈનને એક અલગ જ ઢાંચામાં ઢાળી હતી। દુનિયાને ફરીવાર લતા મંગેશકર નહીં મળે, બિલકુલ। તો આ દુઃખ જે શબ્દોમાં ન વર્ણવી શકાય, એમના સુપરહિટ સોંગને ફરી એક વખત યાદ કરી લે, હો ગયા હે તુજકો તો પ્યાર સજના જે ડીડીએલજેમાં તેમને ગાયું હતું તે સૌથી ફેમસ હતું, અને યે ગલિયા હે ચોબારા એ ગીત આજે પણ આજના બી ટ્રેન્ડિંગમાં છે, પરંતુ આ બધા ગીતોને હવે આજે યાદ કરવાનો દિવસ છે।